અહીંયા શું આવીને બેઠા છો? મીરા, તમે લોકો બજારે ગયા હતા ને ત્યારે ઓલા તમે જ્યાંથી બધું કરિયાણું લાવો છો ને એ ભાઈ આવ્યા હતા. તો એમ કહેતા હતા કે આપણા ઘરનું કંઈક 8,540 રૂપિયા બાકી છે, તે કે આપોને બહુ દિવસ થઈ ગયા તો દઈ દેવાય ને. મને શું કહો છો? મારી પાસે એટલા પૈસા નહોય, 100 રૂપિયા હતા, પણ 100 રૂપિયામાં એનું થાય કાંઈ? હે ભગવાન, ઘરમાં આવીએ ને તો બસ ચાલુ થઈ જાય. તો તમે મને શું કહો છો આ બધું અહીંયા આવીને? પહેલાં તો એ કહો. બેટા, તને બેઠેલી જોઈ ને એટલે તને કહું છું. બહુ સરસ, બેઠેલા જોઈએ એટલે બધું તામઝામ મારા ઉપર કરી દેવાનું, મને એ બધી વાતો નહીં કરવાની, સમજ્યા તમે? બેટા, ઘર તમે બે જણા મળીને ચલાવો છો તો મારે તો તમને જ કહેવું પડે ને. હા, અમે ચલાવીએ છીએ એટલે અમારો ગુનો થઈ ગયો કે કોઈ પણ કાંઈ પણ માંગે એટલે બધું પૂરું અમારે જ કરવાનું. તમે ઠૂસતા નથી હે? બેનું 4 ટાઈમ ખાવ છો તો તમારે પૈસા ન દઈ દેવાય? મારી પાસે કોણ મને પૈસા આપે છે ઘરમાં? એ 100 રૂપિયા મારો ઓલો ભાઈ આવ્યો હતો ને એ દઈ ગયો, તો એ પડ્યા છે. તમારી પાસે 100 રૂપિયા પડ્યા છે એમ? એ પૈસા તો મને આપી જ દેજો. અને આખી જિંદગી તમે થોડું કરીને જે ભેગું કર્યું છે ને મને બધી ખબર છે, એ બધું હવે મારા નામ ઉપર થઈ જવું જોઈએ. મીરા, એ જે કાંઈ મેં રૂપિયો કરીને બચાવ્યું હતું ને એ 2 છોકરાના લગ્નમાં બધા પૈસા વપરાઈ ગયા. અત્યારે મારી પાસે આ 100 રૂપિયા સિવાય કાંઈ નથી, અને એ તે મને મારો ભાઈ દઈ ગયો હતો. તમારો ભાઈ આવ્યો હતો ને તો ચા પાણી નાસ્તો જમવાનું બધું ઠૂસીને ગયો છે, મફતમાં નથી થયું કાંઈ, એટલે એ 100 રૂપિયા તમારે મને અથવા ભાભીને દેવાના રહેશે. મારા ભાઈએ પાણીય નથી પીધું, એ ખાલી મને મળવા આવ્યો હતો. મને ગુસ્સો કેમ દેવડાવો છો તમે આટલો બધો? હું તો ધીરે ધીરે બોલું છું, હું જે કહું ને એ થઈ જવું જોઈએ. શું થયું ભાભી? બા પાસે 100 રૂપિયા પડ્યા છે. પહેલા એમ કો, ઘરે કોણ આવ્યું હતું? ઓલા તમે નાકામાં ઓલો કરિયાણા વાળાની દુકાન છે ને, તમે આપણા ઘરનું કરિયાણું લાવો છો ને એ ભાઈ આવ્યા હતા. તને ઘરમાં ઘૂસાવાની શી જરૂર હતી તમારે? મેં ઘરમાં નથી ઘૂસાયડા, બારણું ખુલ્લું રાખીને હું બેઠી હતી, એટલે એ આવ્યા ને મને એમ કીધું કે 8,540 રૂપિયા કઈક બાકી છે તો આપી દો તો સારું. એને મને કીધું, પણ મારી પાસે તો ખાલી 100 રૂપિયા છે. જુઠ્ઠું બોલવાનું બંધ કરો, આ બધું સોનું પહેરો છે ને દબાઈને મૂક્યું છે, બધી ખબર છે મને. ખાલી 100 રૂપિયા છે વાળી, આ તો મારા માવતરની નિશાની છે. બધું પેન્શન આવે છે, બધું ક્યાં મૂકો છો તમે? પેન્શન આ બધું ઘરમાં વપરાય નથી જતું. કેટલું જુઠ્ઠું બોલો છો, જરાક ભગવાનની તો ડર રાખો. અને ભાભી, દરવાજો ખુલ્લો એટલા માટે રાખે છે કે આડોશી પાડોશી જોવે ને કે વવો કેવી હેરાન કરે છે, હે ને? ના ના, તો એટલે નહીં, તો આ બંધ રાખું ને તો મને થોડી ગભરામણ થાય, એટલા માટે ખુલ્લું રાખું કે તમે કોઈ આવો ને તો. વાહ, સવારમાં ઠંડી ચડીને તાવ ચડે તો અને દરવાજા ખુલ્લા રાખવા પડે એટલે મને ગભરામણ થાય છે. હાચી વાત છે. અને તમે પેન્શનની વાત કરો છો બેઉ જણ્યું, પણ પેન્શન જ્યારે લેવા જવાનું હોય તો તમારા બેમાંથી એક જણ તો મારી હારે હોય જ છે. હું સાઇન કરું, મારું નામ લખું એટલે પૈસા તમે લઈ લો. તમને ખબર જ છે તો પછી મારી પાસે પૈસા ક્યાંથી હોય? શું કરવા છે તમારા પૈસા? મારે કાંઈ નથી કરવા, આ તો તમે પૂછો છો ને કે પૈસા પેન્શનના ક્યાં જાય છે, તો હું કહું છું કે ઘરમાં તમે જ તો વાપરો છો. પણ બસ હવે ક્યાર ના બોલ બોલ કરો છો, અને આ કંઠી ને બુટ્ટી ને બધું છે ને આજની તારીખમાં નીકળી જવું જોઈએ. હા, મને માવતર ના ઘરનું છે એ રહેવા દો, એ બધી ખબર છે મારું ને, પછી તમે લઈ લેજો. પ્રેમથી આપી દેશો કે પછી અમારે અમારો રંગ બતાવવાનો છે? અને પહેલી વાત એમ મને કહો કે જમવાનું બન્યું કે નહીં? નથી બન્યું. કેમ? ઘરમાં ચોખાઈ નથી ને મગની દાળ નથી, ખીચડી એ નહીં બનાવું. તમારો પેલો હગલો આવ્યો હતો ને કરિયાણા વાળો, તો માગી લેવું જોઈએ ને. પછી કઈ અનાજ લઈને થોડો આવ્યો તો કહી દેવું જોઈએ, તમારે ઓર્ડર આપવો જોઈએ ને તમારે. પણ એને એમ કીધું, પછી છે ને હું બોલું તમે કે બહુ બોલો છો, એણે એમ કીધું કે આ બિલ નહીં આપો ત્યાં સુધી હું હવે કઈ નહીં આપું, એવું કઈ નહીં એવું કીધું છે એને. એની વાત છે ભાભી, ખોટું નથી બોલતા ને તમે? નહીં નહીં ભાભી, આમે આ કંઠી કઈ કામની તો છે નહીં, તો આપણે બિલ ચૂકવવા માટે કંઠીનો સોદો કરી નાખીએ તો? આ છે ને માર માવતર ના ઘરનું છે, એક તો રહેવા દો ને. પણ તમારી પાસે તો પૈસા છે ને બહુ બધા, પછી હું કા આ મારા માવતરનું છે.
હવે આટલી ઘડી થઈ ગઈ છે, હું માવતર માવતર કરે છે ભાભી. અને જો આ ડોશી માળાનું આપે ને ભાભી, તો ખાવા પીવાનું બંધ અને આ રૂમમાં જે પંખા એસી સેટી બધું નીકળી જશે. પણ હું ક્યાં કઈ વાપરું છું? બહુ ચુગલી કરે છે તારા ઘરવાળાને, ચુગલી કરતી હતી કાલે. હે, એટલે જ લાસ્ટ વખત જ્યારે અહીંયા આવ્યા ને ભાવેશ, ત્યારે એમનું વર્તન મારા પ્રત્યે અચાનક જ બદલેલું હતું. આખો દિવસ ફોનમાં ગુડાણી હોય છે, પંચાયત કરવા નથી. પેલા શું બોલો? માળા કાઢો. ચલો માળા કાઢો. નહીં, મારે માવતર નહીં. માળા કાઢો. માળા કાઢો અને બુટ્ટી પણ કાઢો. નહીં, ચાલો હાથે કાઢો છો કે નહીં? જલ્દી કાઢો, ફટાફટ કાઢો, હું તોડી નાખું. બુટ્ટી કાઢ, બુટ્ટી બધું તોડી નાખ. માવતરનું છે નહીં કાઢો. અને બધા વીટલા ઉકાળ. નહીં, દીકરા જોઈ જશે ને તો કેટલા નખરા કરશે. એનો દીકરો આવે છે 15 દિવસ, મારો ઘરવાળો તો આવે છે વર્ષે. છોડ ને, જાતે જ કાઢી આપી દેજે બધું મને ત્યારે ફટાફટ. મળી જશે, ચલ ફટાફટ 5 મિનિટમાં આવું છું. મમરા દે ને બસ, બધી તારી ખ્વાહિશ પૂરી કરવા બેઠા છીએ. મૂકવાનું વાત તો તું કરે છે. તારે જવું છે જલસા કરવા. ત્યાં જલસા કરવા ને તો જમવાનું બહુ સારું સારું આપીશ. ભગવાન મને લઈ જા. મીરા, આજે આપણે પિક્ચર જોવા જવાના. તમે પિક્ચર તો જોયું નહીં, પણ બીજું કોઈ પિક્ચર જોઈ લીધું નહીં? પણ પહેલા પિક્ચર કરતા ટિકિટ વગરનું પિક્ચર વોઝ બેસ્ટ. ભાભી, તમે શેની વાત કરી રહ્યા છો? અહીંયા આવીને બેસ, તને જણાવું કે તો અમે શેની વાત કરીએ છીએ. હા બોલો. અમે તો અમારી વાત કરીએ છીએ, તો તમને કઈ વાતના મરચા લાગ્યા દીદી? એ મેં તમારું સાંભળ્યું ને, પિક્ચર ટિકિટ નું એના હાટું. ઓફિસ જવાના બહાને ક્યાં ગયેલા તમે? ઓફિસ જ ગઈ હતી. અચ્છા, ઓફિસ જ ગયા હતા, પણ ઓફિસ અને બોસ બંને બદલી ગયા હતા. બોસ કોઈ દિવસ બદલાય નહીં, અને ઓફિસ જવાનો રસ્તો મારો ન બદલાય કોઈ દી. અચ્છા, તો અમે જે જોયું શું હતું? તમે જે જોયું હશે એ આંખોથી જોયું હશે, કાનેથી સાંભળેલું એ જે હોય તે તમે કહી દો. અને સાંભળ્યું હોય તો એમાં શું છે? ઓ માય ગોડ, કેટલી આમ ખુલ્લે આમ આપણને કહે છે કે એમાં શું છે. હા તો અમે કઈ ગલત તો નથી કરતા ને? તું ચાર રસ્તાની વચ્ચે જ ઊભા હતા. તું એક વસ્તુ ભૂલી જ છે. તું એક વસ્તુ ભૂલતી નહીં કે આ ઘર અમારા પૈસાથી ચાલે છે, અને તું જે ખાય છે ને એ અમારા પૈસાનું ખાય છે. એટલે જે પણ જવાબ આવે ને સમજી વિચારીને આપજે. અને આમે પૈસાનો તો બોલતા જ નહીં, હું કમાઉં છું અત્યારે. અચ્છા, તો તારી માં કેવા પરિસ્થિતિમાં જીવે છે? તું કમાતી હોય તો તારું કમાયેલું તારા પૂરતું સીમિત છે, અમારા પૂરતું સીમિત નથી. ઓકે, એ તમે લોકો મમ્મીને જીવડાવો છો, પણ હવે હું ઓફિસ ચાલુ કરી છે ને, તો હવે મમ્મીના દિવસો સુધરી જશે. પહેલા એક સેલેરી તો લાઈને બતાવો, પછી બતાવો જે તારા આવતા નખરા. હા તો એ હાટું છે ને, 1 મહિનો વેઇટ કરવો પડે. હા તો 1 મહિના માટે ધારમાં ધરે ધરે ના આવી જાય પૈસા, તો 1 મહિના માટે તારી પણ જીભ બંધ રાખજે. ઓકે, અને ભૂમિબેન, ચાર રસ્તા ઉપર ખેલ કરો છો, એની કરતા તો બેટર કે ઘરે જ લઈ આવો ને. હા હા, તો એ પણ એક દિવસ થઈ જ જશે. એક દિવસ શું કામ, એ દિવસ આજે જ લઈ આવો ને. હા હા, એ તો થઈ જ જશે. ટાઈમ આવવા પર, તમારા બોલવા પર નથી લાવવાનું મારે. ઓ, અમારા બોલવા પર તો એમ પણ ક્યાં ગઈ છે?
ગઈ હોત તમારું નાક ના કપાતું હોત હા તમારું નાક છે જ ક્યાં તો કપાય ઓહો હા સાચી વાત છે ઘર પ્રમાણે નાક હોય ને ભાભી હા એની માને ન હોય તેની વવો ને શું હોય જો તમારી વાતોનો છે ને મારા પર કોઈ પણ અસર થવાનો નથી તો અવ્યર્થની વાતોને આપણે છે ને અહીંયા જ રહેવા દઈએ ઓ તારી પર અસર થતી હોય તો તું આવી ન હોત અમારા જેવી હોત હા તમારા જેવી નથી એટલે જ સારું છે હા તું બની પણ ના શકે અને ભાભી એમ કહે છે કે મહિના દિવસ પછી સેલેરી આવશે ઓફિસ જશે તો સેલેરી આવશે ને ઓફિસની જગ્યાએ તો આપણે ઓફિસ જ જવાય છે જોયું અમે બહુ મસ્ત કામ કરો છો તમે હા એ તમે જોયું ને એ મારો ફ્રેન્ડ હતો અને અમે કોલેજમાં ને ઓફિસમાં સાથે જ છીએ હવે તમારી જો સફાઈ માંગી જ નથી પણ હા તો તમે તમારો એક્સ વાય ઝેડ જે પણ હોય અમારા ઘરમાં નહીં ચાલે તમારે જે કરવું હોય અમારા ઘરની બહાર જઈને કરી શકો છો આ મારું પણ ઘર છે તમારા એકલાનું નહીં તમારું ઘર નથી આ તમે અમારું ઘર છે એટલે હું બોલી આ ઘર અમારું છે તમારું નથી ઓકે તમારું હોત તો તમારા ભાઈને અહીંયા બોલા હા કઈ વાંધો નહીં ભાભી એનું ઘર છે ને રવા દે એનું ઘર તમારા ઘરનું બધું કામ છે ને હવે તમે જ કરજો ચાલ ઓબવિયસલી વાહ વાહ મીરા વાહ હા હવે આ ઘરનું બધું કામ તું જ કરીશ તું અને તારી માં અને તમે તો કામ વગર ના બેઠેલા હો છો ઓબવિયસલી તમને તો ઓફિસ જવાનું નથી અમને જવું જ નથી પણ અમારે જવું નથી અમારે તમારા જેવા કામ કરવા પણ નથી ઓકે તમારા લોકોનો દિવસ પણ આવશે એક દિવસ તમે જોઈ લેજો જ્યારે અમારું ઘર થશે ને ત્યારે અમે એ દિવસની રાહ જોઈશું ઓકે કેન વોચ તમે પણ જુઓ હું પણ જોઈ રહી છું ઓ બાય આ લોકોનો ડખાઉ માથે લઈશ ને તો હું તો જિંદગી જ નહીં જીવી શકીશ હવે મમ્મીને જઈને મારે વાત કરવી પડશે બિચારી આજે ખબર નહીં કઈ સિચ્યુએશનમાંથી પસાર થઈ હશે આ લોકોએ તો ઘર માથા પર લઈને મૂક્યું છે રોજ જે મમ્મીને હેરાન કરતા હોય છે મારી ગેરહાજરી હવે જોઉં છું મમ્મી બોલ ને બેટા ઉઠાડ દીધી તને ના ના આ તો જો ઘડી કામ નું તું મેં કીધું લાવ જરી કાઢી પડું અરે આ તારા ઘડાની માળા બુટ્ટી બધું ક્યાં છે અરે ઓલા કરિયાણાનું બિલ ભરું તું ઓલી બેવ જડાએ જબરજસ્તી કરી કરી ને અને મારા હાથે મસડી નાખ્યો આજો અને બધું કાઢી ગયા એ લોકો ભાભી હોય તો હદ કરી છે યાર આવું કઈ જાનવર જેવું વર્તન કરે પણ મમ્મી તું કઈ બોલી નહીં કે ના કાઢો એમ અરે મેં તો બહુ કીધું કે આ મારા માવતર ના ઘરનું છે એ એટલું તો રહેવા દો હું મરું ને પછી કાઢી લેજો મને ખબર જ હતી કે મારા પાછળથી તને હેરાન કરવાની જ છે આ લોકો મેં જણ્યું કાઢી ગઈ અમે ઓફિસ ચાલુ કરી છે ને ત્યારથી વધી ગયું છે આ લોકોનું શું કરવું કેવી રીતે સુધારવું આ લોકોને બધા એ લોકો હવે ન સુધરે એને હું અને તું બેઉ છે ને ખટકીએ છીએ એ તો ખેસી ખેસીને આ વીટિયું કાઢી નાખતી હતી માંડ માંડ મેં બસાવી છે કઈ વાંધો નહીં મમ્મી માળા તને હું કરી આપીશ તને ખબર છે હમણાં બાર મને રોકીને કહેતી હતી કે તારો પગાર ક્યારે આવવાનો છે અને એ મને આપી દેજે અને કહે છે કે તું નથી કમાવતી ત્યાં સુધી તો ચૂપ જ રહેજે તું બોલતી જ નહીં ઘરમાં મારે એક શબ્દ પણ નહીં બોલવાનો બતાવે જો તારા ભાઈ છે નહીં એક ગયો છે બાર એ બે ચાર પાંચ વર્ષે આવે એક આવે છે એ પંદર પંદર દાડે આવે છે એટલે એ બેઉ જણીઓને લાગુ ફાવી ગયું છે અહીંયા એટલે એ તો એમ જ રહેવાની ને એમ જ કરવાની છે પણ મમ્મી આપણને હવે ભાઈની જરૂર છે આપણે બોલાવી લેવા જોઈએ એમને એ ના હું બટા મારા હમશે કોઈને ફોન બોન કરતી નહીં એક તો એ બિચારા આપણા બેઉથી દૂર રહેતા હોય અને એ એના કામમાં હોય પાછી આપણે આવી ફરિયાદ કરીએ તો એને એના કામમાં પછી જીવ ન લાગે અને અહીંયા દોડતા આવે અને વહુ હારે વાત થતી હોય ને તો એને તો એમ જ કહેતી હોય કે મમ્મી મજામાં છે બેન મજામાં છે અને બધાએ અહીંયા કોઈની ચિંતા કરતા નહીં આવું બધું એ કહેતી હોય હવે એમાં તું પાછું આવું કહે ને તો એ બેઉ જણાનો છે ને પછી જીવ બળી જાય બટા એટલે કાંઈ આપણે વાત નથી પણ આપણે ક્યાં સુધી આવું બધું ચલાવશો આ લોકોનું આ લોકોની મનમરજી હું નહીં ચલાવી લઉં અને બેટા તું ભાઈઓને ફોન કરવાનું કહેશ ને નકામાં ઘર ભાંગવાના કામ થાય આપણે સહન કરશું બે ટાઈમ રોટલા તો મળે છે ને હમણાં હલવી લેવાનું બેટા કાંઈ બોલવાનું નહીં એ તો એમ જ હોય પણ મમ્મી મને તો ઠીક નથી લાગી રહ્યું હું કંઈક ને કંઈક તો કરીશ જ આ લોકોને હવે મારે સુધારવાના જ છે હા પણ તારે જે કરવું હોય એ કરજે ભાભીઓને જે કહેવું હોય એ કહેજે
પણ ભાઈઓને કાંઈ નહીં કહેતી હો, એ બિસારાનો છે ને જીવ બળ્યા કરે. પણ મમ્મી તમે ભાઈઓની આટલી ચિંતા કરો છો, જ્યારે એમને ખબર પડશે કે તમે એમનાથી બધું છુપાવ્યું છે ત્યારે કોનાથી નારાજ થશે? તમારાથી જ થશે ને, કે તમે વહેલા કેમ નહીં કીધું? બેટા હું હારા હારું કરું છું ને. આજે એમને ખબર પડશે ને કે તમારી માળા ને બધું વેચી નાખ્યું છે તો ભાભીને છોડશે નહીં. હા તો કાંઈ નહીં, પછી એને જે કરવું એ કરે, પણ મારે ને તારે ભાઈઓને કહેવાનું નથી થતું, બસ બીજું કાંઈ નહીં. અને છે ને ભાઈઓનો ફોન આવે ને તો કહેતી નહીં હો કે બાની તબિયત ખરાબ છે, નહીં તો બિસારા દોડી આવશે અહીંયા કામ ધંધા છોડી છોડી. તો મારું માનવાની જ નથી, મારે જ કંઈક કરવું પડશે. સારું, તારે કંઈ ખાવું છે, કંઈ પીવું છે? મારે કાંઈ નથી ખાવું, કાંઈ સારું જ નથી લાગતું. તે કંઈ બપોરે જમ્યું તું? એ લોકોએ તને જમવા આપેલું? હા ખાધું તું. તો ઠીક છે, સારું તો તું હવે આરામ કર. સારું જા, હું જરાક ફ્રેશ થઈ જાઉં. તું જરા છે ને હાથ પગ મોઢું ધોઈને તારી સાબ આ બનાવીને થોડું ખાઈ લે બટા. આજે રસોઈને તો બહુ વાર લાગશે. તું સુઈ જા, આરામ કર અને વધારે ટેન્શન ના લેતી. હા હે ભગવાન.